તારીખ 9/2021 રોજ ડોક્ટર પર હુમલો થયો હતો, જેને લઈને આજરોજ તમામ ડોક્ટર્સ અને ડોક્ટર્સ એસોસિએશન દ્વારા ઓપીડીની તમામ સેવા મોકૂફ રાખવામાં આવી હતી અને તેમને સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. હવે ડોક્ટર્સના શું નિર્ણય હશે તે આપણે ડોક્ટર્સના મુખેથી જ સાંભળીએ. બ્યુરો રિપોર્ટ, સ્પીન ન્યૂઝ 17. સર, પરમ દિવસે જે આપણા ડોક્ટર પર હુમલો થયો એના સંદર્ભમાં આજે તમે તમામ ઓપીડીની સેવાઓ જે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો એનો પ્રતિસાદ કેવો છે? અમે 9 તારીખે અમારા ડોક્ટર પર હુમલો થયેલો અને અમે 9 તારીખે એવું જાહેર કરેલું કે વડોદરાની તમામ હોસ્પિટલ, નાના ક્લિનિક, મોટી હોસ્પિટલ અને જેટલા પણ હેલ્થ સંસ્થા સાથે સંકળાયેલા લોકોના ત્યાં પોતાના ક્લિનિક્સ અને પોતાની ઓપીડી કન્સલ્ટિંગ સર્વિસીસ બંધ કરવા માટેનું અમે ત્યાં આગળ અપીલ કરેલી. આજે એનો પ્રતિસાદ જોવામાં આવે તો બરોડામાં 100% સ્વયંભૂ બંધ થયેલ છે. તમે કોઈ પણ એરિયામાં, નાનામાં નાના એરિયાથી લઈને તમે કોઈ પણ મોટી હોસ્પિટલમાં જશો તો પણ ત્યાં ઓપીડી સર્વિસીસ અને કન્સલ્ટિંગ સર્વિસીસ બંધ છે. સર, તમે આના સંદર્ભમાં સમાજને શું સંદેશો આપશો? સી, બેઝિકલી એવું છે કે ડૉક્ટર અને પેશન્ટના રિલેશન્સ અત્યારે ખૂબ જ નીચલા સ્તર પર પહોંચી ગયા છે. ઘણા કારણો છે અને એમાં ઘણીવાર ડૉક્ટરને પેશન્ટ વચ્ચે સારવાર સંબંધે અથવા સારવારમાં સારું ન થવા વખતે વિવાદ થતો હોય છે. પણ આવા વિવાદ વખતે ઘણીવાર એમાં ડૉક્ટરને ધમકી આપવામાં આવે, ધાક ધમકી આપે, હોસ્પિટલની મિલકતને નુકસાન કરે અથવા તો છેલ્લામાં છેલ્લું લેવલ તો એ છે કે ડૉક્ટર પર શારીરિક હુમલો કરે. હવે આવો બનાવ બને એ સમાજ માટે ખૂબ જ શરમજનક છે અને જો આપણે આવું કરીશું તો ડૉક્ટર આપણી સેવા ક્યારે કરશે? ઇમરજન્સી કેસીસમાં ડૉક્ટર હવે ગભરાશે અને એ સમાજને જ નુકસાન કરે, દર્દીને જ ખરેખર આ તકલીફ પડશે. એટલે અમે સમાજને એમ કહેવા માંગીએ કે અમે આ સમાજનું એક અભિન્ન અંગ છે, જરૂર પડે ઇમરજન્સી સેવા આપીએ છીએ અને સમાજને ડોક્ટર વગર અને ડોક્ટરને સમાજ વગર ચાલવાનું નથી. તો આવા પ્રસંગોએ જરૂરી કાયદા સરકારના છે જ. ડિસ્પ્યુટ હોય તો બીજા ડોક્ટરનો ઓપિનિયન લેવો જોઈએ, ડોક્ટર સાથે ડિસ્કસ કરવું જોઈએ અને ડોક્ટર હંમેશા પોતાના દરે સારું કરવા માટે જ પ્રયત્ન કરશે. કોઈ ડોક્ટરને દર્દીને તકલીફ થવાથી ડોક્ટરને ફાયદો થતો નથી. તો આવા પ્રસંગે કાયદો હાથમાં લેવાને બદલે એને કાં તો સમાધાન કરવું એટલે વાટાઘાટો કરીને સારવાર આગળ ધપાવવી અથવા તો જરૂર પડે જ્યારે લાગે કે આમાં ખોટું થયું છે, ડોક્ટરે ભૂલ કરી છે, બેદરકારી રાખી છે, સાચું હોય ત્યારે કાયદાનો આધાર લઈ અને એનું નિકલ કાર્યવાહી કરવાની અમને નાજ નથી. સરકારે આના માટે ગ્રાહકોને પૂરતી હક્કો આપ્યા છે, એમના હક એટલે એ કાયદાનો આધાર તમે લઈ શકો. પરંતુ આવી રીતે શારીરિક હુમલો કરીને કાયદો હાથમાં લેવો એ કોઈ સમાજ સાંકી ના શકે. અમે ડોક્ટરો આવું હોય ચલાવવા માંગતા નથી અને સમાજે તે નોંધ લેવી જ પડશે કે આપણે આમ કરીશું તો અલ્ટિમેટ નુકસાન તો આપણને જ થવાનું છે. એટલે મને લાગે જેટલું અમારું લોહી ઉકળે છે એટલું લોહી સામાન્ય નાગરિકનું પણ ઉકળવું જોઈએ, કારણ કે આ નુકસાન સમાજનું છે, ડોક્ટરનું કદાચ ઓછું છે. સર, આજે જે તમામ ઓપીડી સેવાઓ બંધ રાખી છે તે એના વિશે શું કહેશો? આજના દિવસ માટે રહેશે કે આગામી તારીખોમાં આપી બંધ જ રાખશો? આ એક જે આજના દિવસ પૂરતો અમે જે સત્યાગ્રહ જાહેર કર્યો છે એ સત્યાગ્રહ તો સંપૂર્ણપણે સફળ રહ્યો છે અને બધી જ મેડિસિન, હોમિયોપેથી, આયુર્વેદિક, ફિઝિયોથેરાપી માંડીને તમામ શાખાઓએ, મેડિકલ ફિલ્ડને લગતી તમામ શાખાઓએ સંપૂર્ણ બંધ પાડ્યો છે અને એ આજના દિવસ પૂરતો છે. કારણ કે અમને બધી જ ગવર્મેન્ટ પ્રશાસન તરફથી, પોલીસ પ્રશાસન તરફથી, ઇવન હવે તો સમાજ તરફથી પણ અમને સારો સપોર્ટ મળી રહ્યો છે અને અમે આ બાબત ફરીથી આવી અપ્રિય ઘટનાઓ જો ફરીથી ન બને એની માટે તત્પર છીએ અને એની માટે જ અમે પગલાં લઈ રહ્યા છીએ. જો બધા જ સમાજના દરેક અંગ આ સાથે જો અમને એવી એશ્યોરિટી મળશે કે આ ભવિષ્યમાં આવું બની શકે નહીં અને જો સંવાદપૂર્ણક વાતાવરણ ઊભું થાય અને શાંતિથી કામકાજ હોય તો આવું અમને ફરીથી કરવાની જરૂર નહીં પડે. પણ એ સાથે એક સ્ટ્રોંગ મેસેજ જેમ ડૉક્ટર ભીખુભાઈ અને મિતેશભાઈએ આપ્યો કે હવે અમારી દરેક વ્યક્તિની એક સહન કરવાની શક્તિ હોય છે, એ અમારી સહન શક્તિ હવે પાર થઈ ચૂકી છે. કારણ કે છાસવારે બનતા આવા બનાવો અમને માનસિક રીતે, શારીરિક રીતે પણ ત્રાસદાયક છે. એ એકલા અમારા માટે નથી, અમારા ફેમિલી માટે અને અમારા રિલેટિવ્સ માટે પણ બહુ જ ખરાબ વસ્તુ છે. સે અમે હવે કોઈ પણ રીતે ચલાવી લેવા માંગતા નથી અને જો આવા બનાવવાનું પુનરાવર્તન થશે તો પછી અમારે આગળ ઉપર આના કરતાં પણ વધારે જલક પગલાં અમને ગમતું નથી છતાં પણ લેવાની ફરજ પડશે.
હું ઈચ્છું છું કે આટલા જ પગલાથી જો સામાજિક ચેતના આવી જાય અને આમ દરેક વ્યક્તિ દરેક સમાજનું અંગ ભેગું થઈને જો કાર્ય કરશે તો વડોદરામાં ફરીથી સંવાદપૂર્ણ વાતાવરણ ઊભું થાય અને કામકાજ આગળ ધપી શકશે. અને હું આ સાથે સાથે છેલ્લા 2-3 દિવસથી જોઈ રહ્યો છું કે પ્રેસ મીડિયાના પણ બધા જ ભાઈઓ અને બધી જ ચેનલો આ મુદ્દાને ખરેખર બહુ સારી રીતે પોઝિટિવલી આપ પ્રેઝન્ટ કરી રહ્યા છો અને એ ખરેખર અમારા કરતા સમાજ માટે જરૂરી છે. જ્યારે દેશના કે આપણા સમાજના 4 અભિન્ન અંગમાં પ્રેસને જો ગણવામાં આવતું હોય તો અમને અત્યારે લાગી રહ્યું છે કે ખરેખર પ્રેસ એની ફરજ બહુ સારી રીતે નિભાવી રહ્યું છે.